નમસ્કાર મિત્રો વીણાલા મોતી ચેનલમાં હું રસિક ફળદુ આપનું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપણે રગતિયા બાપાની જે જગ્યા છે એની મુલાકાત લેવાના છીએ માલ બાપાનું નામ તો તમે સાંભળ્યું છે માલ બાપાના જ ભાઈ આ રગતિયા બાપા અને એની જગ્યા છે આપણે જેતપુર સોમનાથ હાઈવે છે એ હાઈવે ઉપર રગતિયા બાપાની જગ્યાએ આવવાનું પાટિયું પડે છે પાટિયાથી બે કિલોમીટરના અંતરે અંદર આ જગ્યા આવેલી છે ઓજત નદીના કાંઠે જગ્યા છે પ્રકૃતિની ગોદમાં એકદમ સુંદર જગ્યા છે તો આ જગ્યાનો નજારો કેવો છે કેવું મંદિર છે આ જગ્યાની શું મહિમા છે આ તમામ બાબતો આજના વિડીયોમાં આપણે જોવાના છીએ તો મારી પાછળ જે જગ્યા દેખાય છે એ રગતિયા બાપાની જગ્યા છે અને આ બાજુ છે હું તમને બતાવું નજારો આ નદી છે ઓજત નદી આ ઓજત નદી છે અને નદીના કાંઠે જ રગતિયા બાપાનું ભવ્ય મંદિર આવેલું છે પ્રકૃતિની ગોદમાં છે ઝાડવા નેચર પંખીઓનો કલરો અને ખૂબ સુંદર જગ્યા છે તો ચાલો આપણે અંદર જઈને જોઈએ કેવી છે આ જગ્યા તો ચાલો માંડીને વાત કરીએ સોરઠની ધરતી ઉપર અને ગરવા ગિરનારની ગોદમાં જૂનાગઢથી આશરે વીસ કિલોમીટરના અંતરે વંથલીની બાજુમાં ઓજિત નદીના કાંઠે આવેલું છે રગતિયા બાપાનું મંદિર ચારે બાજુ લીલીછમ વનરાય કલકલ વહેતી નદીઓ અને પંખીઓનો ગુંજારવ મનને અદ્ભુત શાંતિનો અનુભવ કરાવે છે વનરાયોમાંથી આવતો મોરલાનો ગહેક તો મધુર અવાજ સંભળાય છે અને એમાંય ચોમાસામાં તો આ સ્થળની પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠે છે હવે વાત કરીએ રગતિયા દાદાના ઇતિહાસની રગતિયા દાદા ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના પેઢાવાળા ગામે બિરાજતા હતા અને ત્યાં વણિક સમાજના વસા પરિવાર દ્વારા તેમની સેવા પૂજા થતી ત્યારે રગતિયા દાદા તેમના પર ખુશ થયા હતા અને રગતિયા દાદાએ વસા પરિવારને હતું કે કે તમારે પાછું જોવાનું નથી અને જો પાછું જોશો ને તો અમે ત્યાં જ સ્થિર થઈ જશે ત્યારે વસા પરિવારના વડીલો આજથી બસો વર્ષ પહેલાં રગતિયા દાદા અને તેમના પરિવારને લઈ અને પેઢાવાડા ખાતેથી પગપાળા નીકળ્યા હતા આગળ વસા પરિવારના વડીલો અને પાછળ નાગદેવતાનો પરિવાર આવી રહ્યો હતો ત્યારે વંથલી નજીક આવેલ ઓજ નદીમાં ભારે પાણી હતું તેથી છાતી ડૂબ પાણીમાં વસા પરિવારના લોકો આગળ વધી રહ્યા હતા પરંતુ તેમને ચિંતા થતા તેમણે પાછળ ફરીને જોયું તો રગતિયા દાદા અને તેમનો પરિવાર નદીના હામે કાંઠે બેઠો હતો અને રગતિયા દાદા તથા તેમનો પરિવાર ત્યાં જ સ્થિર થઈ ગયો આ સાથે તેમણે વસા પરિવારના વડીલોને જણાવ્યું કે તમે પાછળ જોયું તમે શરતનો ભંગ કર્યો છે તેથી હવે અમો આગળ નહીં આવીએ અને હવે પછી જ્યાં સુધી તમે અમારા કર નહીં કરો ત્યાં સુધી તમે અમારા દર્શને આવશો નહીં માત્ર દિશાએથી જ દીવાના દર્શન કરી લેજો રગતિયા દાદાના આમ જણાવ્યા બાદ વસા પરિવારના લોકો હાલમાં પણ રગતિયા દાદાની ઉજણી કરી અને બાદમાં જ મંદિર ખાતે દર્શન કરવા આવે છે અને દાદાના અપાર આશીર્વાદ મેળવે છે વધારામાં વાત કરું તો પૂજારી વલ્લભભાઈના જણાવ્યા અનુસાર રગતિયા દાદા તેમના પરિવાર સાથે ઓજિત નદી નજીક સ્થિર થયા બાદ લોકો તેમના દેવ દર્શન આવતા હતા ત્યારે વાણંદ જ્ઞાતિના વડીલોને રસોડી થતાં તેમણે દાદાની માનતા રાખી હતી જેમાં તેને સારું થઈ જતા આ વાણંદ પરિવાર ખુંભળી ગામે રગતિયા બાપાના ભાઈ ખુંભલિયા દાદાને લઈ ગયા હતા અને ત્યાં તેમની સ્થાપના કરી હતી જેથી એક દાદા ખુંભળી ગામે બિરાજે છે અને તેમનું ખુંભલિયા દાદા નામ છે જે વાણંદ સમાજના ટાટમિયા પરિવારના દેવતા છે જ્યારે માણેકવાડા ખાતે પણ શ્રદ્ધાળુઓ દ્વારા બીજા ભાઈ એટલે કે માલ બાપાને લઈ જવામાં આવ્યા હતા જ્યાં માલબાપા બિરાજે છે તે સોની સમાજના રાણીગા પરિવારના દેવતા તરીકે પૂજાય છે મૂળખુંભળી ગામના શાસ્ત્રી લલિતભાઈ જોશીના જણાવ્યા અનુસાર રગતિયા દાદાનો ત્રણ ભાઈઓ અને એક બહેનનો પરિવાર અહીં સોરઠના વંથલી પંથકમાં જ બિરાજે છે અને તેમના ભારોભાર પરચાઓ પણ ભાવિકોને જોવા મળ્યા છે કણજાના ઓજેત નદીના કાંઠે રગતિયા દાદા ુંભળી ગામે કુંભલિયા દાદા અને માણકવાડા ગામે માલબાપા અને વંથલી ખાતે કાળી નાગ એમ ત્રણ ભાઈઓ અને એક બહેનના અહીં સ્થાનકો છે લોકોને તેમના ઉપર અપાર શ્રદ્ધા છે જો કે વર્ષો પૂર્વે વંથલી પંથકમાં કોઈને પણ સર્પદંશ થતો નહીં તેવી લોકવાયકા છે તે સાથે રગતિયા દાદા અને તેમના પરિવારના માલબાપા બાપા દાદા અને બહેન કાલી નાગની જે લોકો શ્રદ્ધાપૂર્વક માનતા કોઈ સર્પદંશ થયો હોય તો તેમનું મૃત્યુ થતું નથી આખા ગુજરાતમાંથી દરેક જ્ઞાતિના લોકો દાદાના દર્શને આવે છે શ્રાવણ મહિનામાં અહીં ખૂબ ભીડ જોવા મળે છે તથા વંથલી ગામના જે નવ દંપતીના લગ્ન થાય છે તેઓ લગ્ન બાદ દાદાના દર્શને અચૂક આવે છે રાજકોટના જાણીતા ઉદ્યોગપતિ મિત્તલભાઈ વસા અને તેમના પરિવાર દ્વારા તેમના કુળદેવતા એવા રગતિયા દાદાના મંદિરના જીર્ણોધારની કામગીરી હાથ ધરવામાં આવી હતી અને અત્યારે નાની ડેરીમાંથી મોટું મંદિર બનાવવામાં આવ્યું છે પુરાણા મંદિરની આસપાસની જગ્યા પણ વસા પરિવારે ખરીદી લીધી છે અને અહીં આવતા ભાવિક ભક્તો માટે ભોજન પ્રસાદ અને રહેવા માટેની વ્યવસ્થા થાય તથા દાદાના ધાર્મિક પ્રસંગો સારી રીતે ઉજવાય તે માટેનું આયોજન પણ કરવામાં આવ્યું છે તો આવજો મિત્રો આ વિડીયોમાં કોઈ ક્ષતી રહી જવા પામી હોય તો માફ કરજો અને વિડીયો ગમે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં અને ચેનલ હજી સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો કરી લેજો આભાર ધન્યવાદ રસિક ફળદુના સૌને જય રગતિયા બાપા